જીતના ગણિત સાથે જ આજે અમે નીકળી રહ્યા છીએ. અમારા બંને કેન્ડિડેટ શક્તિસિંહભાઈ ગોહિલ અને ભરતભાઈ સોલંકી સાંજે 6 વાગ્યા પછી જયારે મતગણતરી થશે ત્યારે બંને કેન્ડિડેટ અમારા વિજય થવાના છે. શૈલેષભાઈ, પરંતુ કઈ રીતે અને ભાજપના પણ ધારાસભ્યો તમારા સંપર્કમાં છે તેવી વાત વહેતી થઈ છે, કેટલી સત્ય છે? જીતવા માટે 35 મત જોઈએ. સાંજે જયારે રિઝલ્ટ આવશે ત્યારે બંનેને 70 મત જોઈએ, પણ 71 મત સાથે અમારા બંને કેન્ડિડેટ સાંજે સંસદસભ્ય તરીકે જીતીને આવશે. હું પહેલા પણ તમને કહું છું કે બંને કેન્ડિડેટ અમારા જે બંને કેન્ડિડેટને 35-35 મતની જરૂર છે, એટલે બંનેને 70 મત જોઈએ, 71 મત મળશે અને અમારા બંને કેન્ડિડેટ વિજય થવાના છે. કોણ ક્યાંથી મત આપવાનું છે એની કરતા 71 મતનું મહત્વ છે અને 71 મત અમને મળશે અને બંને. તો કોંગ્રેસનો દાવો કે અમને પૂરતા મત મળી જશે અને છેલ્લી ઘડી સુધી કોંગ્રેસ અત્યારે દાવો કરી રહી છે કે તેમના બંને ઉમેદવાર જીતશે. જો કે હાઈકમાન્ડ તરફથી શક્તિસિંહને જીતાડવા માટેનું ફરમાન કરવામાં આવ્યું છે. બીજી તરફ ભરતસિંહ આખી વ્યવસ્થા ગોઠવશે તેમ પણ હાઈકમાન્ડ તરફથી કહેવામાં આવ્યું હતું. છતાં પણ કોંગ્રેસનો આ દાવો અને જણાવી રહ્યું છે કે બંને ઉમેદવારો જીતશે.